જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છું બધા મજામાં હું છું ભાવેશ પરમાર ને આજે આપણે સુરપુરા ધામ ભોળા જવાનું છે મિત્રો તો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને ચોટીલા આપણે સુકામ ઉભા રહ્યા તે પણ હું તમને દેખાડીશ કેમકે હું ગમે ત્યારે મિત્રો ચોટીલાની બાજુમાંથી નીકળું રાજકોટથી કે અમદાવાદ જાતો હોય કે ભોળા જતો હોય તો આ જગ્યાએ ઉભો રહું છું અહીંયા નાસ્તો કરવાનો હોય છે મિત્રો નાસ્તો કરી નાસ્તો તો ઠીક છે નાસ્તો આપણે કરીએ તો બીજું ખાસ કારણ છે કે અહીંયા આપણે નારેલ વધારવાનું છે આપણી સાથે જયેન્દ્રભાઈ જોડાઈ ગયા છે જય સુરપુર દાદા કહે છે આપણને બધાને તો કોમેન્ટ બોક્સમાં તમે પણ જય સુરપુર દાદા લખી દેજો મિત્રો ને ખાસ મહત્વ શું છે આનું તેવું તમને હમણાં દેખાડું છું મિત્રો અને માતાજીના આશીર્વાદ કયો કે સુરપુર દાદાનો ચમત્કાર કયો જે તમે ગણો તે તો મારા માટે સારી એવી ઘટના બની છે આ જગ્યાએ હું જ્યારે પરત જતો હતો ત્યારે હમણાં થોડાક દિવસ પહેલાં સામે ચામુંડા માતાજીનો ડુંગર તમને દેખાતો હશે મિત્રો તો આપણે અહીંયા નારિયેળ વધેરવાનું છે મિત્રો એટલે ઘણા બધા લોકો અહીંયા નારિયલ વધારતા હોય છે અને હું પણ જ્યારે અહીંયાથી નીકળું છું ચોટીલાની બાજુમાંથી ઉપર જવાનો તો ટાઈમ હોતો નથી મિત્રો દર્શન કરવા માટેનો જેમ કે આપણે બહાર જતા હોઈએ છીએ આપણા કામના હિસાબે તો પાંચ મિનિટનો ટાઈમ કાઢીને અહીંયા પાંચ મિનિટનો ટાઈમ કાઢી નારિયેલ વધેરી માતાજીના દર્શન કરીને આપણે આગળ વધતા હોઈએ છીએ મિત્રો આજે પણ હું તે કરવા માટે અહીંયા ઊભો રહી ગયો હતો માતાજીના દર્શન કરવા માટે નારિયેલ વધારવા માટે અને ભાઈકશાળી કેવો કહેવાય મિત્રો કે એ કામ કરવા માટે અહીંયા ઊભો રહી ગયો હતો તમે જોઈ શકો છો સામે નારિયેલ વધારી રહ્યો છે તે તો સી એક્સ સીએમ તમે બધા ઓળખતા જ હશો ગુજરાતના એક સીએમની મુલાકાત મારા અહીંયા થઈ ગઈ હતી મિત્રો રોડ ઉપર આપણને માન્યમાં ન આવે તેવી આ વાત છે તે પણ અહીંયા નારિયેલ વધારવા માટે ઊભા રહ્યા હતા મિત્રો તમે જોઈ શકો છો નજારો માતાજીનો નારિયેલ વધારવા માટેનો એક સીએમ પણ અહીંયા નારિયેલ વધારવા માટે ઉભા રહ્યા હતા મિત્રો તો તેમની સાથે મેં સેલ્ફી પણ પડાવેલી હતી મિત્રો તો તે પણ હું તમને દેખાડું છું તો તમે જોઈ શકો છો મારી સાથે એક સીએમ ઉભા છે તે આ આજનો નજારો છે મિત્રો આવો સારો બનાવ અહીંયા બની ગયો હતો મિત્રો તો મિત્રો હવે આપણે આગળ વધી ગયા છીએ સુરાપુરા ધામ જવા માટે તો તમે જોઈ શકો છો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે એટલે આ બગોદરા ચોકડી છે મિત્રો બગોદરા ચોકડી આગળ ભાવનગર સાઈડ ડાબી બાજુ તમારે વળાંક કરવાનો હોય છે તો આપણે ભાવનગર સાઈડ ડાબી બાજુ વળાંક ભરશું મિત્રો આખી આખો પુલ ચડીને ઓળી બાજુ લઈ જાય કેમ કે સીધો સીધો રસ્તો જાય છે અમદાવાદ અને તમે રાજકોટ થી આવતા હો રાજકોટ વાંકાને તે સાઈડ થી તો તમારે બગોદરા ચોકડી જે આવે છે આ જો બગોદરા ચોકડી આવી છે મિત્રો પુલ ઉપર સીધો સીધો રસ્તો જાય છે અવડું બોર્ડ છે ભાવનગર ઢોલેરાવાળો હાઈવે આપણે લેવાનો છે અમદાવાદ હાઈવે મૂકી દેવાનો છે મિત્રો હું પુલ ઉપર થઈને જવાનો છો કેમ કે મારે કાર છે સીએનજી એટલે મારે સીએનજી પુરાવવાનો છે તો તમારી પણ ગાડી સીએનજી હોય તો તમે આ બગોદરા ચોકડીએ સીએનજી પુરાવી શકો છો મિત્રો ડિસ્ટન્સ તમે ટ્રઈ કરી લેજો કે ભોળા જવું હોય તો તમારે અહીંયા સીએનજી પણ મળી જાય છે મિત્રો તો આપણે પુલ ઉતરી ગયા છીએ પુલ ઉતરીને થોડાક આગળ તમે ચાલશો અમદાવાદ હાઈવે ઉપર સીધે સીધા એટલે બીજો પુલ આવશે તારાપુર ચોકડી વાળો આપણે તારાપુર ચોકડી વાળો પુલ ચડવાનો નથી મિત્રો એ ખાસ ધ્યાન રાખજો તારાપુર ચોકડી વાળો જે પુલ રહ્યો નથી ડાબી બાજુ વણા ભરી જવાનું છે આવડી આ તારાપુર ચોકડી છે મિત્રો તમે જોઈ શકો છો નીચે જમણી બાજુ તારાપુર વાળો હાઈવે લાગ્યો છે અને ઉપરનો જે હાઈવે ગયો તે અમદાવાદ નેશનલ હાઈવે છે તો આપણે ત્યાં લગી નથી જવાનું આપણે અહીંયા સીએનજી પુરાવાનું છે એચપીના પંપે તો આપણે એચપી ના પંપે પહોંચી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો એચપીનો પંપ છે સીએનજી તો અહીંયા આપણે સીએનજી પુરાવાનું છે મિત્રો બગોદરાથી સો મીટર દૂર થાય છે મિત્રો બહુ જાજુ દૂર નથી તો તમારી સીએનજી કાર હોય તો તમે અહીંયા સીએનજી પુરાવી શકો છો સીએનજીનું પ્રેશર પણ સારું આવે છે મિત્રો હોનેસ્ટ હોટલની બાજુમાં છે આ સીએનજી પંપ અને જાતા ક્લિન્ડર સાઈડ જ આવે છે એટલે ઉપાધિ નથી મિત્રો તો આપણે અહીંયા સીએનજી પુરાવીને પાછા આ જ રસ્તે પાછું વળી જવાનું છે અને તારાપુર ચોકડી વરોજી જે હાઈવે રહ્યો એ પુલ નીચે ગરકીને સીધે સીધું પાછું જવાનું છે આપણે તારાપુર હાઈવે બાજુ જવાનું નથી મિત્રો તો બનારેજો વિડીયોમાં ઠેઠ લગી જોજો તમને ઠેઠ ભોળાદ સુરાપુરા ધામના દર્શન કરાવીશ મિત્રો ક્યાંથી કેવી રીતે જાવું તે બધું તમને દેખાડીશ તો આપણે આ તારાપુર ચોકડી જે પેઢી અહીંયાથી આપણે નીચે વળાંક કરી જવાનું છે અને સીધે સીધું આપણે નથી જવાનું આપણે જમણી બાજુ જવાનું છે મિત્રો સીએનજી આપણે પુરાવી લીધો છે તો તમારે સીએનજી કાર હોય તો ઉભાથી નથી તમે રાજકોટથી આવતા હોય તો તમારો ડિસ્ટન્સ જોઈ શકો છો ચોટીલા બાવન સીએનજી પુરાવી લો એટલે આરામથી તમારી ગાડી અહીંયા ભોળાદ સુધી પહોંચી જાય છે મિત્રો અહીંયા બગોદરા ચોકડીએ તમે સીએનજી પુરાવી પછી સુરાપુરા ધામ ભોળાદ તમે દર્શન કરવા જઈ શકો છો મિત્રો તો તમે હાઈવેનો નજારો જોઈ લો મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ હું તમને આમાં ઠેઠે ઠેઠ આખે આખો રસ્તો બતાવવાનો છો મિત્રો વિડીયો થોડોક લાંબો હશે જેથી કરીને તમે સ્કીપ ના કરતા કેમકે તમારે ભોળા દર્શન કરવા જવું હોય તો ઉપાધિ નહીં મિત્રો આખે આખો તમે વિડીયો જોયો હોય તો તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી તમે ખાલી એકવાર વિડીયો જોઈ લો એટલે તમે સીધા ભોળા પહોંચી જાઓ છો મિત્રો તો આપણે આ પહોંચી ગયા છીએ બગોદરા ચોકડી તો તમે સામે જોઈ શકો છો તે રાજકોટ બાજુ જવાનું હાઈવે છે આપણે નીચે ઉતરી જવાનું છે મિત્રો આવી ઉપર તો નથી ચડવાનું અને નાલું આવી ગયું છે મિત્રો અને અહીંયા નાસ્તો કરવાની સરસ મજાની વ્યવસ્થા છે અમારે ટાઈમ નહોતો તમે જોઈ શકો છો હોટલ ઘણા બધા લોકોએ નાસ્તો કર્યો હશે તમારામાંથી તો જે જે લોકોએ નાસ્તો કર્યો હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવજો હોટલનું શું નામ છે તે કેમ કે રાજકોટ અમદાવાદ જવા વાળા માણસો મોસ્ટલી અહીંયા જ ઊભા રહેતા હોય છે નાસ્તો કરવા માટે અમે પણ ત્યાં જ ઉભા રહી છીએ નાસ્તો કરવા માટે પણ આજે 12 વાગી ગયા હતા સવારે નીકળવામાં મોડું થઈ ગયું હતું એટલે અમે ત્યાં ના ઊભા રહી મિત્રો તો તમે હવે ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો નજારો આવડું આ બોર્ડ આવે છે મિત્રો ડબલ પટ્ટીનો હાઈવે ચાલુ થઈ ગયો છે જોઈએ મિત્રો ભાવનગર વાળું બોર્ડ આવી ગયું છે ટોલેરા ભાવનગર ને બીજું હનુમાનજી સાણંગપુર વાળો રસ્તો આ છે મિત્રો આ રસ્તે આપણે જવાનું હોય છે આ રસ્તે તમે ધીમે ધીમે આગળ વધો એટલે ફાટક આવે છે મિત્રો ફાટક વટીને થોડેક આગળ જાશો એટલે ડાબી બાજુ વળાંક વરી જવાનું હોય છે મિત્રો આપણે ફાટકે પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે ની આ ફાટક છે મિત્રો તમે જોઈ શકો છો હાઈવે ઉપર જ આ ફાટક આવી છે આ ફાટક દોસ્તો યાદ રાખજો મગજમાં ફાટકથી તમે થોડેક આગળ વધોને એટલે તમારે ડાબી સાઈડ વળાંક વહી જવાનું છે મિત્રો સીધે સીધા આગળ તમે જાશો તો સારંગપુર પહોંચી જશો હનુમાનજી મહારાજના દર્શન કરવા એટલે આપણે ત્યાં નથી જવાનું અહીંયા બોર્ડ છે તમે જોઈ લો પ્રાચીન સભ્યતાનું બોર્ડ છે મિત્રો અને આવડી આ ચોકડી આવી ગઈ છે મેઈન ચોકડી અહીંથી આપણે વળાંક વહી જવાનું છે દોસ્તો સુરાપુરાધામ ભોળા જવા માટે સીધે સીધું નથી જવાનું તે તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો અને આ રસ્તાનું કામ પણ ચાલુ છે અત્યારે જેથી કરીને થોડાક ટાઈમમાં બહુ સરસ મજાનો રસ્તો બની જશે અત્યારે પણ આ રસ્તો સારો છે એટલો બધો ખરાબ તો કહેવાય નહીં મિત્રો હજી પણ આ રસ્તો મોટો થાય છે અને આનાથી વિશાળ રસ્તો થઈ જશે અને સારો રસ્તો બનવાનો છે મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ બીજા ભણાવ ઉપર તમે જોઈ શકો છો ઘોડા જવા માટેનો રસ્તો ક્યાંથી ક્યાં વળાંક આવે છે તે અને બધા વળાંક ઉપર આવી રીતે તમને બોર્ડ મળી જશે કે તમારે ભોળા જવું હોય તો ક્યાંથી વળાક કરવું કેવી રીતે જવું તે બધું તમને આયાથી મળી જશે મિત્રો એક એક સર્કલે તમને બોર્ડ દેખાશે મિત્રો અને આ બધી ગાડીઓ જેટલી જાય છે તે બધી આજે મંગળવારનો દિવસ છે સુરાપુરાધામ ભોળા જાય છે મિત્રો તમે આ રસ્તો જોઈ શકો છો બહુ ખાડા ખબડાવાળો રસ્તો છે નહીં આપણે પહોંચી ગયા છીએ બોર્ડ આવી ગયું છે મિત્રો તમે જોઈ લો સુરપુરા ધામ ભોળાદનું બધા જેટલા જેટલા વળાંક આવશે તમારે ત્યાં બધા બોટ તમને દેખાશે મિત્રો રસ્તે જવાનું હોય છે થોડોક આ રસ્તો કાચો છે મિત્રો જોઈ લે મિત્રો એક જ જગ્યાએ તમને બોટ દેખાશે ક્યાં ગામથી ક્યાં ગામ જવું છે બહુ જાજુ દૂર નથી હાઈવેથી હવે આપણે પહોંચી ગયા છીએ સુરપુરા ધામ ભોળાદ તમે નજારો જોઈ શકો છો સામે જે રસ્તો છે આ ભોળાદ ગામ બાજુ રસ્તો જાય છે ભોળાદ ગામની બરાબર મંદિર આવેલું છે એટલે આપણે ગામની અંદર જવાનું નથી મિત્રો ભોળાદ ગામનું બોર્ડ આવી ગયું છે આપણે આ રસ્તે જવાનું છે તો આપણે થોડોક રસ્તો ત્યાંથી સિંગલ પટ્ટીનો સાવ થઈ ગયો છે મિત્રો તો તમે જોઈ શકો છો ગાડી લઈને આવો તો ધીમે ધીમે અહીંથી ચલાવજો કેમકે ટ્રાફિક બહુ જાજો હોય છે તેના હિસાબે તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો મંદિરની બહારની સાઈડનો મેઇન રસ્તો છે તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો છે તે જોઈ મિત્રો કેટલો બધો ટ્રાફિક છે તે તમે જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને મને મોટિવેશન મળે આવા નવા સારા એવા વિડીયો તમારા માટે બનાવવા માટેના અને માહિતી તમને કેવી લાગી તે પણ તમે ચોક્કસ મને જણાવજો મિત્રો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી કે ઘણા બધા મિત્રો મારા એવા છે જે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી કરતા તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને મને મોટિવેશન મળે આવાના આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવવાના અને તમારે બીજા કેવા વિડીયો જોવા છે તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને આગળના ટાઈમમાં હું તેવા વિડીયો બનાવી શકું મિત્રો તો તમે પાર્કિંગની જગ્યા જોઈ શકો છો કેવડી મોટી વિશાળ છે તે અને કેટલું બધું પાર્કિંગ અહીંયા કરવામાં આવેલું છે તે તો તમે જોઈ મિત્રો કેટલો બધો ટ્રાફિક છે તે જય સુરપુરા દાદા મિત્રો આપણે પોચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલો બધો છે તે અંકલ આવી ગયા છે આથી તમને ધજાના દર્શન કરાવી દઉં સુરાપુરા ધામ ભોળાદાના દર્શન મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલો બધો છે તે આ ઝૂમ કરીને વિડીયો બનાવેલો છે મિત્રો જોઈ લે મિત્રો કેટલો બધો ટ્રાફિક છે તે વાત અહીંથી આપણે ચાલીને જવાનું છે અને આ જગ્યાએ સભા ભરાતી હોય છે સોમવાર ને મંગળવારે બપોરે ને સાંજે બે ટાઈમ તમે બાઇક પાર્કિંગને તે બધું નજારો જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે તે જોઈ લે મિત્રો કેટલો બધો ટ્રાફિક છે અને હજી પબ્લિક આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે અવળો મેન દરવાજો છે અંદર જવાનો સુરાપુરા ધામપોળા દાદાના દર્શન કરવા માટે મિત્રો આજે ટ્રાફિક જાજો છે જેથી કરીને અંદર મોબાઈલ એ છે નહીં એટલે હું તમને બહારથી દર્શ દર્શન કરાવી દઈશ અને દાદાનો ફોટો મૂકી દઈશ જેથી કરીને તમે દાદાના દર્શન તમે કરી શકો વ્યવસ્થિત તમે આ ટ્રાફિક જોઈ શકો છો આટલા બધા ટ્રાફિકના હિસાબે અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા મિત્રો સામે દેખાય તે દાદાનું મંદિર છે સુરાપુરા દાદાનું મંદિરની અંદરે એટલા બધા માણસો ભક્તો બેઠા છે મંદિરની બહાર આટલા બધા ભક્તો બેઠા છે અને તમે જોઈ શકો છો પગ મૂકવાની જગ્યા નથી એટલો બધો અહીંયા ટ્રાફિક છે મિત્રો તો આપણે ધીમે ધીમે આગળ વધીએ જો ટ્રાય કરીશ મંદિરમાં દર્શન કરાવવાના થશે તો હું તમને કરાવીશ નહીં તો પછી ફોટો રાખી દઈશ મિત્રો દર્શન કરી લેજો જોઈ લે મિત્રો કેટલો બધો ટ્રાફિક છે તે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ વધારે છે જેથી કરીને આપણે અંદર મોબાઈલ નહીં લઈ જઈ શકીએ મિત્રો તો હું તમને દાદાનો ફોટો દેખાડી દઉં છું વિડીયોમાં તેના વિશે હું તમારા માટે માફી માગું છું કેમ કે હું તમને અંદર ના લઈ જઈશ કોતરી તે હિસાબે બોલો સુરાપુરા દાદાની જય જય હો રાજાજી દાદાની જય હો તેજાજી દાદાની જય હો જય હો